समय નિયમો નેવે મૂકીને રેલીઓ અને જાહેર સભાઓ યોજાય તે સમયે નેતાઓ માસ્ક વિના ખુલ્લેઆમ ફરતા રહ્યા, તેમ છતાં તેમની પાસેથી દંડ વસૂલવામાં ના આવ્યો અને ચૂંટણી પત્યા બાદ સભા અને પ્રજા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરતા હવે લોકોમાં સરકાર સામે રોષ વ્યાપ્યો છે। રાજ્યમાંથી 1 અબજથી વધુ દંડની વસૂલાત કરવામાં આવી છે, જે અંગે સુરતના લોકોનું શું કહેવું છે તે સાંભળો। कोरोना महामारी वच्चे गुजरात सरकार तरफ थी कही सकाय छे के गुजरात नी जनता पासे जे मास्क पेटे 1 अजब थी जे वधु जे दंड उघरावामां आवे छे तेने लईने एक लोकोमां रोष जोवा मळी रह्यो छे। खास करीने सूरत नी अंदर पण कही सकाय छे 1 लाख जे लोको छे एक ते लोको पण वधु जे दंड भर्यो छे, कारण के नानी व्यक्तिने पासे आ लोको जे दंड उघरावामां आवतो होय छे। ज्यारे नेताओ अथवा तो कोई राजकीय लोको होय छे तेमनी पासे कोई दंड उघरावामां नथी आवतो। तो अपनी साथ सूरत ना केटलाक आम लोग जोड़ाया है, तेमनी साथ सीधी बात करीशुं शुं कही रह्या छे। कारण के जे दंड छे ते मात्र आम जनता पासे उघरावामां आवे छे, कारण के तेना कारणे नानी व्यक्ति छे ते परेशान थई रह्या छे। शुं कहेशो जे दंड उघरावामां आवी रह्यो छे सतत अने खास करीने मात्र नाना लोको पासेथी? गुजरात सरकारनो एवो आंकड़ो छे के 1 અબજ અને 68 કરોડનો જે દંડ સામાન્ય જનતા પાસે લેવામાં આવ્યો છે, તો અમારો એવો સવાલ છે કે અત્યાર સુધીમાં જે સભાઓ રેલીઓ જે ચૂંટણી દરમિયાન થઈ કોઈ પણ પાર્ટી હોય એમના નેતાઓ પાસે કેમ આ દંડ લેવામાં નથી આવતો? સામાન્ય નાગરિક જ્યારે આખો દિવસ કમાય અને 700 થી 800 રૂપિયા રોજ પાડે છે, તો એમની પાસે 1000 રૂપિયા દંડ લે છે, તો આ કયા પ્રકારનો ન્યાય છે? ગુજરાત સરકારના આંકડા એમ બોલે છે કે 1 લાખ 1 અબજ અને 68 કરોડનો દંડ આ કોઈ નાની રકમ નથી, આ સામાન્ય નાગરિકોના બેંકના ખાતામાંથી આવેલી રકમ છે। એટલે આમાં સરકારે કંઈ વિચારવું પડે અને આ દંડ છે એ યોજના તરફે જનતા ને પાછી આપવી પડે આવી અપેક્ષા રાખીએ સરકાર પર। શું કહેશો, એક સામાન્ય વ્યક્તિ જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે 1000 રૂપિયા માર્ક્સ નો દંડ આપવામાં આવે છે, કેટલી મુશ્કેલી પડે? આટલો બધો દંડ ન હોવો જોઈએ સરકાર ને। સામાન્ય માણસ ને 700 રૂપિયા ઇન્કમ હોય ને 1000 રૂપિયા દંડ માર્ક્સ નો ઘોષાય જે રીતે, શું કહેશો તમે, શું માનવું છે? કારણ કે સરકાર તરફથી 1000 રૂપિયા જે દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે, અજોબો ની અંદર રકમ પહોંચી ગઈ છે। खास करीने गुजरात सरकार ने समझवानी जरूर छे, लोको जागरूक छे अने आवा जी नाना व्यक्तिओ पासे जे मध्यम वर्गना व्यक्तिओ पासे सरकारना अधिकारीओ जे दंड उघारे छे। हमणा टूंक समयनी अंदर SMCના ઇલેક્શનો ગયા તો લોકો એ બધું જોવે છે, લોકો કોઈ અજાણ નથી। ઘણી સભાઓ થઈ, ઘણી માત્રાઓમાં લોકો ભેગા થયા છે, ઘણા નેતાઓએ એવી સભાઓ કરી છે, ત્યાં એક પણ નેતાને એક પણ પાર્ટીના નેતાઓ પાસે દંડ લેવામાં નથી આવ્યો। અને એક સામાન્ય નાગરિક જે જનતા રોડ પર રખડતા હોય, 200-500-1000 રૂપિયાની ધંધો કરી રોજગાર કરતો હોય, તેમની પાસે 1000-1000 રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે। અને જો આના ઉપર સરકાર એક્શન નહીં લે તો ટૂંક સમયમાં લોકો હવે જાગૃત છે અને એનું પરિણામ સરકાર ભોગવશે 100% છે। શું કહેશો, માત્ર એક સામાન્ય વ્યક્તિ બાપરો ઘરેથી નીકળતો હોય છે, 1000 રૂપિયા દંડ, જે 1000 રૂપિયા ઘરે પણ લઈ નથી જતો કમાણી કરી અને 1000 રૂપિયા સરકારને આપવા પડતા હોય છે? હવે વાત જોઈએ તો સાહેબ, આ વસ્તુ ઇલેક્શનનો માહોલ હતો ત્યારે કોઈને આ વસ્તુ કાંઈ દેખાતી નહોતી। આ સમયે જ્યારે ઇલેક્શન પતી ગઈ છે તો આ લોકો પાછું દંડ વસૂલવાનું ચાલુ કરેલું છે, આ વસ્તુ યોગ્ય નથી, આની ઉપર સરકારે યોગ્ય નિર્ણય લાવવો પડે એવી મારી માગણી છે। જે રીતે કહી શકાય લોકો જે માંગ કરી રહ્યા છે કે સરકાર તરફથી ઇલેક્શન પૂર્ણ થતાની સાથે જે દંડની ઉઘરાણી છે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે, જે લોકોમાં જે રોષ જોવા મળે છે, ખાસ કરીને જે મધ્યમ વર્ગ અને જે નાના લોકો છે તેમને ભારે મુશ્કેલી પડતી હોય છે। કારણ કે દરરોજના 1000 રૂપિયાની જે કમાણી નથી હોતી પણ તેની સામે દંડની જે ઉઘરાણી થતી હોય છે, એટલે કે કહી શકાય કે જે આમ જનતા છે તે ભારે મુશ્કેલી વેઠી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।